ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારના ઉત્સવો દર વર્ષે ઉજવવામાં આવે છે, એમાં વન મહોત્સવ પણ એક ઉત્સવ તરીકે ઉજવાય છે. દરેક ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએથી ઉજવાય છે. આજરોજ લાખણી તાલુકા કક્ષાનો વન મહોત્સવ લાખણીના આગથાળા ગામે યોજવામાં આવ્યો હતો. આગથાળામાં આવેલી શ્રી ગુરુકુળ સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુરુકુળ સંસ્કાર વિદ્યાલયના આચાર્ય શ્રી સેંધાભાઈ ઠાકોર તેમજ ગામના આગેવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ડીસા વિસ્તરણ રેન્જના અધિકારી શ્રી રાતડાના માર્ગદર્શન હેઠળ એમની ટીમ થકી લગભગ 350 રોપા અલગ અલગ પ્રકારના રોપવામાં આવ્યા હતા. સાથે સાથે એક ખાસ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો કે આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનોને દરેકને એક એક તુલસીનો રોપો આપી સન્માનિત કર્યા હતા. તુલસી એ હિન્દુ સમાજનું ધાર્મિક રૂપી પ્રતીક છોડ છે, જેને દરેકના ઘર આંગણામાં રોપવાની સલાહ આપી હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા હાજર રહી પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું. તેમની સાથે લાખણી તાલુકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, લાખણી તાલુકા ભાજપના પદાધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, આજુબાજુની શાળાઓના આચાર્યો, જીકેએસટીના સદસ્યો તેમજ શ્રી ગુરુકૃપા સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન લાખણી સરસ્વતી વિદ્યાલયના પૂર્વ વ્યાયામ શિક્ષક શ્રી જગતસિંહજી રાઠોડે કરીને સર્વને આનંદ પ્રમોદથી પ્રભાવિત કર્યા હતા. શાળાના પટાંગણમાં વન વિભાગ દ્વારા રોપવામાં આવેલા તમામ 350 જેટલા રોપવાની પૂરેપૂરી માવજત કરી ઉછેરવાની ખાતરી શાળાના આચાર્ય સેંધાભાઈ ઠાકોરે વન વિભાગને આપી હતી.